ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું તહેવારોમાં દાદી નાની વખતથી વર્ષોથી બનતી આવતી ગોબાપુરી. ગોબાપુરી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતી હોય છે અને બનાવવામાં એકદમ સહેલી છે. સુવાળી જેવી એકદમ સ્વાદિષ્ટ, ખાવામાં પોચી અને બહારથી ક્રિસ્પી પડવાળી આ ગોબાપુરી તૈયાર થાય છે. તો ચાલો એકદમ ટ્રેડિશનલ રીતે સ્વાદિષ્ટ ગોબાપુરીની રેસીપીને શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલા એકદમ સ્વાદિષ્ટ ગોબાપુરી બનાવવા માટે આપણે ગોબાપુરીનો લોટ બાંધવાનો છે. ગોબાપુરીનો લોટ બાંધવા માટે આપણે દૂધ અને ખાંડનું મિશ્રણ તૈયાર કરીશું. અહીં અમે સહેજ ગરમ એવું 1/2 કપ જેટલું દૂધ લીધું છે અને એમાં આપણે 1/4 કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું. જો તમને વધારે મીઠી ગોબાપુરી ભાવતી હોય તો તમે ખાંડ 2-3 ચમચી જેટલી વધારે પણ ઉમેરી શકો છો. દૂધ અને ખાંડને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને ખાંડ બધી દૂધમાં સારી રીતે પીગળી જાય ત્યાં સુધી આ રીતે ચલાવતા રહેશું. તો જનરલી ગોબાપુરી ખારી અને મીઠી બે રીતની બનતી હોય છે. આજે આપણે ગોબાપુરી મીઠી બનાવીએ છીએ. તો લગભગ 5 મિનિટ જેટલો સમય થયો, ખાંડ દૂધ સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે લોટ બાંધવા માટે આપણે એક મોટા વાસણમાં 1 કપ જેટલો મેંદાનો લોટ લઈ લેશું. 1 કપ મેંદાના લોટની સાથે આપણે 1/4 કપ જેટલો ઝીણો રવો ઉમેરીશું. અહીંયા તમે કોઈ પણ રવો વાપરી શકો છો, પણ ઝીણો રવો લેશો તો એનાથી પૂરીનું ટેક્સચર ખૂબ જ સરસ આવશે. હવે આપણે આમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘીનું મોણ ઉમેરી દઈશું. અહીંયા મોણ તમારે આ રીતનું થીક ઘી હોય, એટલે કે પીગળેલું નહીં પણ આ રીતનું સહેજ જામેલું હોય એવું લેવાનું, જેથી મોણ એકદમ સારી રીતે પૂરી સાથે મિક્સ થશે. અહીંયા આપણે ગોબાપુરીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે 1 ચમચી જેટલી લીલી વરિયાળી અને 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. તમારે જો તલ અને વરિયાળી પૂરીમાં ના ઉમેરવા હોય તો એને સ્કીપ પણ કરી શકાય, પણ મીઠી પૂરી જ્યારે આપણે બનાવતા હોઈએ એમાં તમે થોડા તલ અને વરિયાળી ઉમેરો તો ફ્લેવર ખૂબ જ સરસ આવે. તમારે અહીંયા થોડો એલચી પાવડર ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય. હવે આપણે પહેલાં મોણને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા આપણે મુઠ્ઠી પડે એ રીતનું મોણ દેવાનું છે. તો પહેલાં આ રીતે આપણે ઘીના મોણને લોટ સાથે મિક્સ કરી અને આ રીતનો શેપ બનાવીએ. તો તમે જુઓ આ રીતનો શેપ બનાવતા લોટ એકદમ સરસ આ રીતે મુઠ્ઠી પડે એવો થઈ ગયો છે. તો બસ આટલું આપણે મોણ દેવાનું છે. તમને લોટનું ટેક્સચર બતાવું તો તમે જુઓ બિલકુલ બ્રેડ ક્રમ્સ જેવું ક્રમ્બલી થઈ ગયું છે. તો બસ હવે આ સમયે આપણે આમાં જે આપણે દૂધ અને ખાંડનું મિશ્રણ તૈયાર કર્યું એ મિશ્રણમાંથી થોડું થોડું મિશ્રણ ઉમેરતા જશું અને પૂરી માટે કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેશું. તો આપણે જે મિશ્રણ બનાવ્યું એ બધું મિશ્રણ આટલો લોટ બાંધવા માટે વપરાઈ ગયું છે. અહીંયા તમે જો આ રીતનો મેં એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કર્યો છે. હવે આ લોટને આપણે લગભગ 1-1.5 કલાક જેવો રેસ્ટ આપવાનો. તમને જો ઉતાવળ હોય તો 15-20 મિનિટ રેસ્ટ આપીને પણ પૂરી બનાવી શકાય, પણ જો તમે થોડો રેસ્ટ આપો તો પૂરીમાં ખૂબ જ સરસ પડ બને છે અને પૂરી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. લગભગ 1 કલાક પછી તમે જુઓ લોટ પહેલાં કરતાં થોડો કઠણ થઈ ગયો છે. તો હવે આ સમયે હાથ પર થોડું ઘી લગાવી અને લોટને આપણે સારી રીતે મસળી લેશું. તો પૂરી એકદમ પરફેક્ટ બનાવવા માટે લોટને મસળવાની પ્રોસેસ ખૂબ જ જરૂરી છે. આ રીતે આપણે લોટને એકદમ સરસ લગભગ 2-3 મિનિટ જેવો મસળી લેવાનો, જેથી લોટ સારી રીતે સુવાળો થઈ જાય. પછી આ પૂરીને વણવા માટે આ રીતે આપણે મોટી સાઈઝનું લૂ લેવાનું છે. આ પૂરી આપણે રેગ્યુલર ફરસી પૂરી જેવી નહીં પણ થોડી આપણે જાડી બનાવવાની છે. તો પૂરીના લુવાને એકદમ સારી રીતે બાઇન્ડ કરવાનું, એટલે આ રીતે ભેગું કરવાનું, અને જ્યારે આ રીતે સરસ સ્મૂધ લુવું તૈયાર થઈ જાય પછી હથેળીમાં આ રીતે લુવાને તમારે ફેરવવાનો. આ પ્રોસેસ કરવાથી પૂરીમાં એકદમ સારી રીતે અંદર સુધી પડ તૈયાર થશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે લગભગ 6-7 વાર પ્રોસેસ કરવાની અને પછી લુવાને આ રીતે ફ્લેટ કરવાનું, એટલે કે આ રીતે સરખું કરી લેવાનું અને પછી આ પૂરીને આપણે વણવાની. તો પૂરીને આપણે એકદમ હલકા હાથે વણવાની, જેથી અંદરના જે પડ હોય એ બિલકુલ ખરાબ ના થાય, અને વધારે વાર નહીં વણવાની. આ રીતે લગભગ 3-4 વાર જેટલી જ વણીને તૈયાર કરવાની. આ રીતની આ પૂરીને જાડી રાખવાની. પછી આ રીતે આંગળીઓની મદદથી પૂરીમાં આપણે હલકા હાથે આ રીતે કાણા પાડવાના. તો આજે પ્રોસેસ કરીએ છીએ આને પૂરીમાં ગોબા પાડ્યા કહેવાય. તો અહીંયા તમે જુઓ આ રીતની એકદમ પરફેક્ટ પૂરી તૈયાર થઈ ગઈ છે. આ પૂરી જાડી હોવાના કારણે આપણે જે આ ગોબા પાડ્યા છે એના લીધે પૂરી એકદમ ફટાફટ તળાઈને તૈયાર થઈ જશે.
તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ પૂરીઓને તૈયાર કરી લીધી છે. તૈયાર કરેલી પૂરીને તળવા માટે આપણે એકદમ મીડિયમ ગરમ તેલ જોઈશે. આ રીતે તમે જો હું થોડો લોટ ઉમેરું તો થોડી વાર તેલમાં રહી અને પછી એ ઉપર આવ્યો. તો બિલકુલ જેવું આપણે સમોસા કે કચોરીને તળવા તેલ ગરમ કરતા હોઈએ એવું જ મીડિયમ ગરમ તેલ કરવાનું છે. ગરમ તેલમાં એક 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 કરી આ રીતે પૂરીઓને ઉમેરતા જશું. તો શરૂઆતમાં પૂરી ઉમેરો ને પછી એને થોડી વાર બિલકુલ નથી ચલાવવાની. આ પૂરીને તળાતા લગભગ 10-12 મિનિટ જેટલો સમય લાગે છે. પૂરી જ્યારે એની જાતે આ રીતે ઉપર આવે તેલમાં પછી જ તમારે એની સાઈડને ચેન્જ કરવાની અને ગેસની ફ્લેમને એકદમ મીડિયમ રાખવાની. તમે જેટલા સ્લો ગેસ પર આ પૂરીને તળશો એટલા પૂરીમાં પડ સરસ છૂટા પડશે અને પૂરી ખાવામાં એકદમ સરસ પોચી બનશે. એટલે તળવામાં ઉતાવળ બિલકુલ નહીં કરવાની. ધીમા ગેસ પર સારી રીતે પૂરીમાં એક બાજુ હલકી એવી બ્રાઉન ડિઝાઇન આવે પછી એની સાઈડને પલટાવી બંને બાજુ એવી સરસ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની. તો લગભગ આ પૂરીને તળાતા 12-15 મિનિટ જેટલો સમય લાગે છે. શક્કરપારા જેવી તમે આપણે આ પૂરીને જાડી કરી હોય એટલે તળાતા થોડો વધારે સમય લાગે, પણ તમે ધીમા ગેસે જેટલી પૂરીને તળો એટલી પૂરી સ્વાદિષ્ટ બને. તો લગભગ અહીંયા 15 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી પૂરીઓ એકદમ સારી રીતે તળાઈને તૈયાર થઈ ગઈ છે. મેં આ પૂરીને અત્યારે તેલમાં તળી છે, પણ જો તમારે વધુ આ પૂરીને સ્વાદિષ્ટ બનાવવી હોય તો તમે આને ઘીમાં પણ તળી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ પૂરી તળાઈ ગઈ છે. તૈયાર થયેલી આ પૂરી એકદમ સરસ ઠંડી થઈ જાય પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી તમે 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો જો તમે ક્યારેય આવી દાદી નાની વખતથી બનતી આવતી એકદમ ટ્રેડિશનલ ગોબા પૂરીની રેસીપી ક્યારેય ના ટ્રાય કરી હોય તો જરૂર ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી એવી આ પૂરી લાગે છે. તો તમે આ પૂરીની રેસીપીને બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.